અરે ગામ માં જવું છે, વસ્તુ બધી વસ્તુ લેવા જવું છે. મોટી છે પણ હાવ ખોટી બુદ્ધિ વગર ની. બુદ્ધિ વગર નો તો હું છું. જોવો તો ક્યાં ક્યાં ભાગે આયા રેવાય. એટલે આયા રે આયા પડખે હાલે. કેમ તું બેસીસ? મારો વાર છે. આ તો તારો છે ને, મારો છે, સમજી ગઈ? એટલે તું પાછળ બેસ, અહીંયા તો હું જ બેસીશ. હું બેસી લાગી જા. અલી તને એક વાર કહું છું તો સમજતી કેમ નથી? તું નથી સમજતી. મોટી છે પણ આમાં ગીરે. હાલ મોટી છું ને તો હું બેસીશ. પેલા હું જ બેસીશ. હું મોટી છું. અલી હમણે મારે હાથ ઉપાડો ને, ખોટી વાત. હું હાથ ઉપાડ લઈશ. ઉપાડ તો ખબર પડે. ઉપાડ લઈશ. અલી મને ધક્કા નહીં માર. અમે સમજાય દીજો તો. બે તો બથે પડ્યું મારી બેડી. હાલ જુદા પડાવવા જાય તો જુદા જ પડાવવા જશે. હાલ હાલ એક તમાર. હાલ હાલ ચડાયું કે જડે ઘર ચડાયું મારું. લા પકા. એ આ ભૂકામ બાજો ઘરના દે બાજે છે. કેમ શું છે? પેલા ઈ ચડે આ બે વાટુ બી બાજે. અને ગામ માં જવું હોય ત્યાં પછી તો રિક્ષા કરી લેવાય. ભલામણા આમ આ બે ભાભી ને આમ ગાડી માં બેહરીને લઈ જવાય. મારો વહીવટ તું હું કામ કરે છો? મારી બાયડું છે, હું જેમાં લઈ જાઉં એમાં. પણ તમને હું બધાને અંદાજે. એટલે મને તારી દયા આવે છે. આ ત્રણ સવારી ગામમાં જશો ને તો ન્યા ઓલા પણ આડા ઊભા છે ને મેમો દેશે 500 રૂપિયાનો. એ ભલે દેતા પણ તમે ઘર ભેગા થાવ બે. પણ એ કરતા સમજો મારી રિક્ષા છે ને, રિક્ષા બે ભાઈ બેન બેસે દે ને અને આ કે વ્યૂ લાવવાનો. હા કાકા રિક્ષામાં જાવ. હાલો આપણે રિક્ષામાં જાવ. હાલો રિક્ષા. હે ભાઈ, આ તમારે વોશિંગ્ટન નું ગામ માં કેમ જવાનું છે? મારે સાડી લેવાની છે. તમારે શું લેવાનું છે? મારે મેકઅપ લેવાનો છે. અરે ગમે હોય અમને કહેવાનું. તમ તાર અડધી રાતે કયો તો અમે લાવી દઈએ. કે હું લાવી દઈશ તમારે પણ બહુ બધા. પણ સમજો ભાભી, તમારે ગમે જોતું હોય અમને છીન દેવા. હું શું મને છીનવા વાળી ઈ બેને હું લાવ્યો ને એ મને છીનતે હું લાવી દઈશ. પણ અમે પાડોશી હું કામ ના. પણ એ અરે આટુ કે છે ભાઈ, આ ઝઘડો થાય તમે બાધો છો. તમને ખબર ન હોય હું શા બધું. હશે હશે. હાલો ખબર હોય. હા રિક્ષા છે. હાલો ભાઈ, હાલો રિક્ષા આવી છે. રિક્ષા મેં. હા હા ભાઈ ખબર છે. ઓ હા સગડા ખબર છે. રિક્ષા આવી છે. ઓ બાપા રિક્ષા આવી છે. ખબર તમને. તું હાકી લે. હા ઈ સામે હું લઈને વિયો જાય. હા તું હાકી લે. હા ચાવી દે દે બાપા. સાવી રિક્ષા માં છે તમ તારે તો સાલું કર. હા બે સક તો બે.
ફગન ફગન દઈ જા બાપ લે કઈ લાલુ કઈ લે તમારી રેખો કઈ છો કા મને એમ કે મને એક ના દે ચલા યા તો હાલે પોપા સદા પણ અમારે ગામ માં જાવ સુતરી જશું એને તમે એવું કરો છો ધોયાવા ધોવા હોય તો નકર કાઈ નઈ પેલા ધોયાવા તો અમારે આવું ન થાત ને આ બે બાયડી લાવી તો હું હલવાઈ ગયો જે કરવું હોય કરો કીધું નથી થતું તાતો ખેલો ખેઈ ના કેવો બાયુ તો હું ધોયાવ નકર આખો ગામ ઉંદરા ઉપર છે મારે મારે તો ધોવા નહી તો હું ધોઈ નાખું હવે તું ધોવા પડે બાપ નામ ખરો હલવાનો પાણી બરોબર નાખજો એ તો ખંજવાડ આવશે તમને જ એવો કરો હલવાનો છું બે બાયડું લાવી આમ નો હોય આમ નો બબે બૈરી હોય અને તારે હાથે કપડા ધોવા પડે અમારે જોવાતું તમારે બેન બૈરા છે ના તો તમને મારી વેદનાની ખબર ન પડે પણ તમને હું કહું છું ગામમાં કોઈને કહેતા નહીં પણ એના પકલા અમને શરમ થાય છે આ જોઈને તારું સમજો તારે એવું હોય તો ભાભીને એમે સમજાવી કા પપ્પા હા ના ના સમજાવવાને નથી સમજાવું હાલો મણો ઘર ભેગા થઈ જાવ હાલને આ આ આવી કોઈને કહેતા નહીં હું ન કહેવી ન કહેવી મને મારો દીકરો થોડું કામ સમજાણું અને આમ થોડુંક અહેબ થાય છે મને એમાં શું થાય છે કે આ પકલાનું દુઃખ હે આમ કેમ કર જાવશો ભાઈને સમજાવવા જાય છે હું સમજાઈ લખી છું પણ તારું તારું દુઃખ નથી આમ થઈ અમારથી જોવાતું ભલે તારી કે અમારું માન છે તરાય તરીકે ના તું મારી માને છે હું સમજાઈ દઈશ તક તારા રોજ લુગડા ધોવા પછી આ આ આથી પગંદી મે દે તાળો બે એટલે પણ તને ભલામણ આમે આમ દો તારું હરખું પાડી દીજો નહીં પાડું હું પાડી દઈશ
એટલે હાલ ને પપ્પા. બે બાયડી હકલીત લેવા દેતી, આ બે વાઢોળી હકલીત લેવા દેતી. આ ચારે ત્રણ વાળો જીવ લે છે એવું લાગે. આમ જો તમને કહું બેન, હવે હામ વાય તો રોતા નહીં પાછું વળે. પણ તું કાકા હું કામ ના કહું, તમે મારી બાપ ની ઉંમર ના છો તો કાકા જ કહું ને તમને. તો આવડોપૈયા જેવું જોઈએ, તમારો ખર્ચો ઉપાડી શકે. એમાં મામા એવું છે ને કે મારા બાપાએ રૂપિયા જોઈને આપી. પણ ભાગે તમે મને મામા કહે, મારો મન દુખાય છે. તમને બેન લઈને મને કે મારા કામ નહીં કરવું પડે, તો તમારા બેન ને કામ કરવા પડ્યા. તમારા બેન ના બાપના ઘરે મેં કીધા.